સુરતમાં મિત્રએ જ કરી મિત્રની હત્યા. માત્ર 400 રૂપિયાની લેતી દેતીમાં હત્યાની ઘટના પ્રકાશમાં આવી. નાનપુરા મકાઈ પુલ પાસે મારામારી અને હત્યાની ઘટના બની છે. હત્યારો અને મૃતક બંને મૂળ ઓરિસ્સાના રહેવાસી. અઠવા પોલીસે હત્યારાની ધરપકડ કરી છે. માત્ર 400 રૂપિયાની લેતી દેતીમાં હત્યાની ઘટના બની છે. એક મિત્રએ બીજા જ મિત્રને માર મારી તેની હત્યા કરી નાખી. હત્યારો અને મૃતક બંને મૂળ ઓરિસ્સાના રહેવાસી છે. તો ખાસ હાલમાં જે માહિતી મળી રહી છે સુરતથી, કે જ્યાં માત્ર 400 રૂપિયા માટે એક મિત્રએ બીજા મિત્રની હત્યા કરી નાખી. 400 રૂપિયાની લેતી દેતી થઈ હતી અને મોટી બબાલ થઈ. ત્યારબાદ એક મિત્રે બીજાને માર માર્યો અને એટલો માર માર્યો કે તેનું મૃત્યુ થઈ ગયું. મનીષ જોડાઈ ગયા છે. મનીષ, આમ તો બંને ઓરિસ્સાના રહેવાસી હતા, ત્યારે શું અહીંયા એકલા રહેતા હતા, પરિવાર સાથે આવ્યા હતા? કઈ રીતે આખી હત્યાની ઘટના પ્રકાશમાં આવી? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના અઠવા વિસ્તારમાં જે આ બંને ઓરિસ્સાવાસી હંબતની હતા, મિત્રએ 400 રૂપિયા આપ્યા હતા. વારંવાર 400 રૂપિયાની ઉઘરાણી કરતા આ જે મિત્ર છે તેને પાછા નહીં આપ્યા હતા. અને ત્યારબાદ જે કહેવાય કે બોલાચાલી થઈ હતી અને બોલાચાલી ઉગ્ર બની હતી. ઉગ્ર બોલાચાલી બનતાની સાથે જે હત્યારા આવ્યો છે તે પેલા જે ભોગ બનનાર છે તેની પર તૂટી પડ્યો હતો, તેને માર માર્યો હતો, દીઘા પાટોનો માર માર્યો હતો. સમગ્ર ઘટનાના જે સીસીટીવી છે તેમાં પણ દેખાઈ રહ્યું છે કઈ રીતના આ જે હત્યારો છે તેને માર મારે છે. ઘટનાને લઈને જે કહેવાય કે માર મારતા આ જે યુવક છે તેનું મોત થયું હતું. પ્રાથમિક તપાસમાં અકસ્માત મોતમાં તપાવવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ જે અઠવા પોલીસ છે તેને પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ તેમાં હત્યા થઈ હોવાનું જાણવા મળતા જે કહેવાય કે હત્યાના વિરુદ્ધમાં હત્યાની કલમનો ઉમેરો કરીને હત્યાનો ગુનો નોંધીને આજે આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે. જી આભાર તમામ વિગતો માટે.